આપણે તમે લોકો મામાના ઘરે જતા હશો, કાકાના ઘરે જતા હશો, તો દરેક જણ એક બારગામ આપણે જઈએ છીએ એટલે એક ગામથી બીજે ગામ જઈએ છીએ, તો એક ગામથી બીજે ગામ જવા માટે આપણે બસનો ઉપયોગ કરીએ છીએ, કોઈ ગાડીમાં જતું હશે, કોઈ બહુ દૂર હોય એટલે કે બીજા દેશની અંદર જવું તો આપણે પ્લેનમાં જઈએ છીએ, પણ કેટલાકના મામાના ઘરે બહુ દૂર ના હોય ને બહુ નજીક ના હોય તો ઘણા બધા ટ્રેનમાં પણ જતા હોય છે. તો અહીંયા આપણે જે પાઠ ભણવાનું છે, પાઠ છ, રિયાની મુસાફરી, તો આ જે રિયા છે એ ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં મુસાફરી કરતા એને કેવા કેવા અનુભવ થાય છે એ આપણે આ પાઠમાં જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ની અંદર પ્રકરણ 6 રિયાની મુસાફરી આપણે આગળ જોઈએ કે રિયા અને એની તેની ફ્રેન્ડ જે છે જીયા, એટલે કે રિયા અને તેની સખી જીયા બંને બહુ ખૂબ જ આનંદિત હતા, ઉત્સાહિત હતા. કેમ? કારણ કે એ લોકોને ટ્રેનની મુસાફરીમાં વાપી જવાના હતા, બંને સાથે જવાના હતા. વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા છે એ પોતાના કુટુંબ સાથે એટલે કે પોતાના ફેમિલી સાથે એ દમણ ફરવા જતી હતી. તો આ બંને કુટુંબો સાથે જવાનું નક્કી કર્યું હતું, એટલે કે નક્કી થયું હતું કે બંને કુટુંબો આપણે સાથે ફરવા જઈશું. તો બંનેના નક્કી થતાં રિયાના પિતા બંનેના કુટુંબ માટે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી દીધું. એટલે કે આપણે કંઈ પણ ક્યાંય પણ બહુ દૂર ફરવા જવું હોય તો અત્યારે તો ઓનલાઈન અંદર આપણે ટિકિટ બુક કરાવી શકીએ છીએ. ઘરે બેઠા બેઠા આપણે ટિકિટ બુકિંગ કરાવી દીધી કે જેથી આપણે છેલ્લા સમય ટિકિટ લેવા માટે દોડાદોડી કરવી ના પડે અને આપણે સરળતાથી આપણી જગ્યા મેળવી શકીએ. એટલા માટે અગાઉથી 15 દિવસ પહેલાં એમને ટિકિટનું બુકિંગ કરાવી દીધું હતું. તેમની મુસાફરી માત્ર 2 જ દિવસ બાકી હતા, એટલે કે મુસાફરી કરવાના એટલે કે ટ્રેનમાં જવાના 2 દિવસ બાકી હતા ત્યાં જીયા ખૂબ બીમાર પડી, એટલે કે બીમાર થઈ ગઈ જીયા. 2 દિવસ બાકી હતા, ટિકિટ તો 15 દિવસ પહેલાં કરાવી હતી, 2 દિવસ પહેલાં જ બીમાર પડી એટલે ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું, જેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવવી પડી, એટલે કે એમની ટિકિટ કેન્સલ કરાવવી પડી. કારણ કે હવે જે જીયા છે બીમાર પડી, જેના કારણે હવે ફરવા તો જઈ ના શકે, એટલા માટે એના ડૉક્ટરે એવું કહ્યું કે એને આરામ કરવાનું છે, એટલે એના જે રિયાના કુટુંબ છે તેમની ટિકિટ જીયાના કુટુંબની ટિકિટ છે રદ કરાવવી પડી. બંને સખીઓ ખૂબ જ દુઃખી હતી, કારણ કે પહેલાં તો એમ હતું બંને સાથે જઈશું, ટ્રેનમાં મજા કરીશું, તમને પણ અહીં ઘરેથી પ્રવાસ જવાનું કે બધી વેપણીઓ કેવું તમે નક્કી કરી લો છો કે આપણે આમ કરીશું આપણે આમ કરીશું. તો એ બે ફ્રેન્ડ જીયા અને રિયા બંને નક્કી કર્યું હતું, પણ કહેવાય છે કે જીયાની તબિયત બગડવાથી જીયાના કુટુંબનું જવાનું કેન્સલ થયું. બંને સખીઓ ખૂબ દુઃખી હતી કારણ કે તેઓ મુસાફરી વખતે ઘણું આયોજન કરેલું હતું એટલે, પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ હતી, એટલે કે જીયાને ના આવવાનું થયું એટલે રિયાને પણ નિરાશ થઈ ગઈ. ત્યારે જીયાએને કહ્યું, મને એક યુક્તિ સૂજે છે, એટલે કે મને એક આઈડિયા આવે છે. તેણે રિયાને કહ્યું, તું નિરાશ ના થઈ જઈશ, એટલે કે તું દુઃખી ના થા, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં તું લખજે, એટલે કે ડાયરીની અંદર તું મુસાફરીમાં જે જે કર્યું તને જે જે અનુભવ થયા બધું એક ડાયરીમાં લખજે, અને મોબાઈલમાં ફોટા અને વિડીયો તું લેજે, એટલે કે બધા જે સ્થળો તું જુએ કે જ્યાં જ્યાં જાય જે જે વસ્તુ તને દેખાય તેના ફોટો પણ પાડજે અને વિડીયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચી લઈશ અને ફોટા અને વિડીયો પણ જોઈ લઈશ, એટલે મને આનંદ થઈ જશે. રિયા તેના ઘરે ગઈ, એક નોટબુક અને પેન શોધી અને તેના થેલામાં મૂકી દીધી. હવે વિચારોને લખો, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે, એટલે તમે ગયા હશો, કોઈ એ ટ્રેનમાં ગયા હશે, કોઈ બીજા બધામાં ગયા એટલે કે રિક્ષામાં ગયા હશે, કોઈ બસમાં ગયું હશે, કે કોઈ બહાર ગયું હોય તો પ્લેનમાં પણ ગયું, તો તમે જે મુસાફરી કરી હોય લખવાનું હોય. અહીંયા બીમાર અવસ્થામાં જેને મુસાફરી કરી હોય તો શું મુશ્કેલી પડત, વધારે બીમાર થઈ જાય તો ડૉક્ટરની સારવાર ના મળે, દવા ના મળે, તો ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ કે રિયાની ડાયરી, એટલે કે 28 મેના દિવસની વાત છે આ, કે રિયાની ડાયરી આજે પૂનમનો દિવસ હતો એટલે કે એને લખવાની શરૂઆત કરે છે. રિયાની ડાયરીમાં લખે છે કે આજે પૂનમનો દિવસ હતો, સાંધુ ભોજન કરીને રિક્ષામાં ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચ્યા. થોડી જ વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ટ્રેન સાંજના 7:50 કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું. જ્યારે અમે અમારા ડાબ
ડબ્બા પાસે ગયા ત્યારે હું મૂંઝવણમાં હતી. એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાના સામાન અંદર મૂકીને ચડતા હતા. થોડું ધક્કા મૂકી જેવું જણાતા પપ્પાએ કહ્યું, અહીં ટ્રેન 15-20 મિનિટ ઊભી રહેશે, એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. તો આ જે છે રિયા, એ પ્લેટફોર્મ પર તો પહોંચી ગયા. પ્લેટફોર્મ પર પહોંચે છે અને જોયે છે તો એમના ડબ્બા પાસે ટ્રેન આવી ગઈ. ટ્રેનનું નામ હતું કચ્છ એક્સપ્રેસ. તો એના ડબ્બા પાસે જાય છે ત્યારે મૂંઝવણમાંથી એને વિચારમાં આવ્યું કે એક જ દરવાજાથી મુસાફરો ઉતરે છે અને ત્યાંથી બીજા સામાન લઈને ચડે છે, તો આ તો ધક્કા મૂકી જેવું હતું. ત્યારે તરત જ એના પપ્પાએ કહ્યું, ચિંતા કરીશ, ટ્રેન અહીંયા 15-20 મિનિટ ઊભી રહેવાની છે, એટલે આપણે શાંતિથી બધા ઉતરી જાય, પછી આપણે શાંતિથી ચડીએ છીએ. આપણે કોઈએ ઉતાવળ કરવી નથી કે ધક્કા મૂકી કરવી નથી. અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક સુધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા, એટલે કે અમે અમારા જગ્યાએ બેસી ગયા. સમય થતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટાભાગના મુસારો પોતાની બેઠકો શોધી લીધી હતી. મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી ગઈ. પપ્પા અને હિમાંશને વચ્ચેની બેઠક મળી હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશનથી બેઠા હોય એવું લાગતું હતું, એટલે કે અમારા ડબ્બામાં બીજું એક પણ કુટુંબ હતું કે જે આગળથી બેઠા હશે, આગળના સ્ટેશનથી બેઠા હશે એવું એને લાગ્યું હતું. તેમની સાથે અમારી ઉંમરના બે બાળકો પણ હતા. તેમને બે બેઠક ઉપરની અને બે બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. ટ્રેનમાં તો એવું હોય, ઉપર અને નીચે બેસવાનું હોય છે, તો એવી રીતે એમને બેઠકો મળેલી હતી. તો હવે મુસાફરી શરૂ થઈ અને મુસાફરી શરૂ થયા પછી તરત જ થોડા સમયમાં એક ટિકિટ ચેક કરવા માટે આવે. બધાની ટિકિટ ચેક કરે, મુસાફરોની ટિકિટ ચેક કરે છે, જેને કહેવાય છે ટિકિટ ચેક કરાવે છે, અને એ અમારી ટિકિટો ચેક કરે છે, ખાતરી કરે છે કે અમે અમારા યોગ્ય જગ્યા ઉપર બેઠા છીએ કે નથી બેઠા, એ જવાબ એટલે કે એની તૈયારી કરે કે જુએ છે કે અમે અમારી યોગ્ય જગ્યા ઉપર બેઠા છીએ કે નથી બેઠા. ના બેઠા હોય તો એ આપણને દંડ કરે છે કે આપણને આપણી જગ્યા પર બેસવા માટે સૂચના આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે સુધી જોયું. હવે આગળનો ભાગ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો.